गुजरात में आम आदमी पार्टी द्वारा आगामी विधानसभा की चूंटणी की तैयारी भाग रूपे जुदा जुदा स्थलों परिवर्तन यात्रा काढ़ रही है, जेमां देशना प्रथम ज्योतिर्लिंग सोमनाथ मंदिरे थी प्रदेश प्रमुख गोपालभाई इटालिया, उपप्रमुख मनीषाबेन खूंट अने आपना युवा प्रमुख प्रवीण राम सहितना अग्रणीओए सोमनाथ महादेवना दर्शन करी परिवर्तन यात्रानो प्रारंभ कर्यो हतो। ગોપાલભાઈ શું કહેશો, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી આપ યાત્રાનો પ્રારંભ કરી રહ્યા છો, શું છે અપેક્ષાઓ, શું કરી પ્રાર્થના? જેમ આપણી એક પરંપરા છે કે દરેક શુભ કાર્યની શરૂઆત ઈશ્વરને યાદ કરીને અથવા ઈશ્વરના દર્શન કરીને થાય છે, એમ અમે આમ આદમી પાર્ટી એક સારા કાર્યની શરૂઆત કરી રહ્યા છીએ। ગુજરાતમાં પરિવર્તન લાવવાનું શુભ કાર્ય એ આમ આદમી પાર્ટી હાથ ઉપર લીધું છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં પરિવર્તન આવે, બદલાવ આવે અને લોકોની સમસ્યાઓ દૂર થાય, એક સાચું સારું સ્વરાજ આવે એવી શુભ શરૂઆત ભગવાન મહાદેવ ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના કરી અને અમે એક આશીર્વાદ માગ્યા છે કે અમને આ કામમાં સફળતા અપાવે, શક્તિ પણ આપે, સહન શક્તિ પણ આપે અને સમગ્ર ગુજરાતના ખૂણા ખૂણા સુધી અરવિંદ કેજરીવાલજીના વિચારો પહોંચાડી શકીએ એવા આશીર્વાદ આપે। આ સાથે સોમનાથ મહાદેવની રક્ષા કરવામાં જેમણે પોતાનું બલિદાન આપ્યું છે અને સોમનાથ મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં જેમણે યોગદાન આપ્યું છે એવા વેગડાજી ભીલ, સરદાર પટેલ અને હમીરજી ગોહિલ બાપાના પ્રતિમાને પણ પુષ્પાર્પણ કરી એમની પાસેથી પણ જે વીર શહીદોએ જે દેશ માટે ધર્મ સંસ્કૃતિ માટે બલિદાન આપ્યું છે અમે એમને પણ પ્રાર્થના કરી છે કે અમને શક્તિ આપે, બળ આપે કે અમે ગુજરાતના લોકો માટે ખૂબ સારું કામ કરી શકીએ। ગોપાલભાઈ, 1991માં આવી જે યાત્રા લાલકૃષ્ણ અડવાણીએ કાઢી હતી અને ભાજપ સત્તાની અંદર આવી હતી, એવી જ અપેક્ષાઓ આપ માટે પણ છે આપને? બિલકુલ છે, ભગવાન ભોળાનાથ મહાદેવ અને ગુજરાતની જનતા જેને આશીર્વાદ આપે એ 100-100% ગાંધીનગર સુધી પહોંચે છે। ગોપાલભાઈ, આ યાત્રા ક્યાં સુધી ફરશે, આ યાત્રાનો રૂટ શું રહેશે? આવી અલગ અલગ 6 યાત્રાઓ ગુજરાતમાં શરૂ આજના તારીખથી થઈ છે, અલગ અલગ રૂટથી શરૂ થઈ છે, અલગ અલગ અમારા આગેવાનોના નેતૃત્વમાં શરૂ થઈ છે, તમામ યાત્રાઓના રૂટ અલગ અલગ છે। આ યાત્રા સૌરાષ્ટ્રના જૂનાગઢ છે, ભાવનગર છે, અમરેલી છે વગેરે જિલ્લાઓમાં ફરી અને નિશ્ચિત સ્થળે પૂરી થશે અને આ દરમિયાન તમામ ગામડાઓમાં રાત્રિ સભા થશે, શેરી નાટકો થશે, LED ડિસ્પ્લેના માધ્યમથી અરવિંદ કેજરીવાલજીએ કરેલા કામો લોકો સુધી પહોંચાડવામાં આવશે અને પરિવર્તનનો એક સંદેશ ગામડે ગામડે ઘર ઘર સુધી પહોંચાડવાનો નિર્ધાર આ યાત્રાના માધ્યમથી છે। ગોપાલભાઈ, આમ આદમી પાર્ટી દ્વારા હંમેશા કહેવાયું છે કે ભાજપ છે તે લોકોના પૈસાનો દુરુપયોગ કરી રહી છે પોતાના અંગત પ્રચાર માટે। ભગવંત માન જ્યારે ગુજરાત પ્રચારમાં આવ્યા છે, આ પંજાબ સરકારે 45 લાખ તેના માટે ચૂકવ્યા છે, ભાજપ આ મુદ્દો બનાવી રહી છે, એને શું કહેશો? આ અફવા છે, બિલકુલ ખોટી વાત છે, બેબુનિયાદ વાહિયાત વાત છે, કોઈ આધાર નથી, કોઈ પુરાવો નથી, RTIનો એક ફેક હવાલો આપવામાં આવે છે, જૂઠો હવાલો, કોઈ એવો વ્યક્તિ જ નથી જે સામે આવીને કહે કે ભાઈ હા મારું નામ ચંદુભાઈ છે ને મેં RTI કરી, મતલબ આ WhatsApp યુનિવર્સિટીનો દુષ્પ્રચાર છે, આ વાતમાં કોઈ તથ્ય નથી।